હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? ઓકે, આપણે જાણીએ છીએ કે અત્યારે સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વની અંદર કોરોના એ છે એ પોતાની અફડા તફડી ફેલાવી છે. તો આ કોરોના મહામારીથી બચવા માટે આપણા દેશની અંદર અત્યારે 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. તો આઈ હોપ કે તમે બધા બી આ લોકડાઉન છે એને સંપૂર્ણ રીતે પાળતા હશો અને એકબીજાથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી અને તમારી હેલ્થ છે એને સારી રાખતા હશો. ઓકે, તો હવે આપણે વધુ ટાઈમ વેસ્ટ ના કરતા આજના આપણા વિડીયો લેક્ચર તરફ આગળ વધીએ. તો આજનો આપણો વિડીયો લેક્ચર છે એની અંદર કવર કરવા જઈ રહ્યો છું હું એક ટોપિક, અને એ ટોપિકનું નામ છે XML. આપણા સબ્જેક્ટ વેબ ટેકનોલોજીની અંદર ચેપ્ટર નંબર 6 છે એનું નામ છે XML. હવે આપણે સિલેબસમાં બી મેં તમને આગળ ઘણી વાર કીધું છે કે આ જે XML ચેપ્ટર છે એનું વેઇટેજ છે એ ટોટલ 10% છે. તો જો વેઇટેજની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણને 10% તો બહુ નાના લાગતા છે, પણ હું તમને એક વાત કરું, સપોઝ કોઈ પેપર સેટર છે એને આજે એક પેપર કાઢવો છે. હવે પેપર સેટરને મગજમાં એવો આઈડિયા આવ્યો કે મારે આ વખતે ફૂલ હાર્ડ પેપર કાઢવું છે. કાંઈ વાંધો નહીં ભાઈ, તું હાર્ડ પેપર કાઢ લે, બરાબર. પણ આપણી માટે ફાયદો ક્યાં છે? તો કે પેપર સેટર છે એ ગમે એટલું હાર્ડ પેપર કાઢશે પણ એકદમ ટ્વિસ્ટ કરીને ચેપ્ટર 5 એટલે કે જાવાસ્ક્રિપ્ટના ક્વેશ્ચન ટ્વિસ્ટ કરશે. ચેપ્ટર 6 એના ક્વેશ્ચન તો ટ્વિસ્ટ કરી શકવા નથી. ચેપ્ટર 7 PHP છે કે MySQL છે, બહુ તો ટ્વિસ્ટ કરીને PHP ના કે જાવાસ્ક્રિપ્ટના ક્વેશ્ચન સ્કીપ કરવા ટ્વિસ્ટ કરવાનો છે, સોરી, બરાબર. તો આપણી માટે ફાયદો શું છે કે ગમે તેવું પેપર હાર્ડ કાઢે પણ અમુક ક્વેશ્ચન તો એવા જ હોય કે જે એને બેઠા પૂછવા જ પડે. તો આ ચેપ્ટર 6 ની અંદર જે કાંઈ બી જન્મજાત IMP ક્વેશ્ચન છે એવા જ ક્વેશ્ચન છે કે જે બેઠા જ પૂછાશે. સો એક્ઝામની દ્રષ્ટિએ જોઈએ તો આપણી માટે બી આ ચેપ્ટર છે એ ખૂબ જ IMP છે. તો ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ આપણું આજનું ચેપ્ટર નંબર 6. ઓકે, તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ તો આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર જોયું હતું કે ચેપ્ટર 3 હતું એ કોની ઉપર હતું? આપણને બધાને ખ્યાલ છે કે ચેપ્ટર 3 નું નામ શું હતું? HTML. ઓકે, HTML નું ફૂલ ફોર્મ શું હતું? તો કે આપણને બધાને ખબર છે, હાઇપર ટેક્સ્ટ, સોરી, ચેપ્ટર 3 નું નામ હતું HTML અને HTML નું ફૂલ ફોર્મ હતું હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. હવે આપણને બધાને ખ્યાલ છે કે HTML છે તો HTML શું કામ યુઝ થાય છે? તો આપણને ખબર છે કે HTML છે એ ડેટાને ડિસ્પ્લે કરવા માટે યુઝ થાય છે. મીન્સ જો વધુ થોડી ક્લિયરતાથી કહીએ તો HTML છે એનો યુઝ શું કામ થાય છે? તો કે HTML ઇઝ યુઝ ટુ ડિસ્પ્લે ધ ડેટા વિધિન અ વેબ બ્રાઉઝર, ઓર વેબ બ્રાઉઝર ના બોલો તો આપણે એવું બી કહી શકીએ કે HTML ઇઝ યુઝ ટુ ડિસ્પ્લે ધ ડેટા ઓન અ વેબ પેજ. મીન્સ આજે આપણું HTML જે છે એનું મેઇન કામ છે એ શું છે? ડેટાને ડિસ્પ્લે કરવાનું. બટ આપણે આજે જે ભણવા જઈ રહ્યા છે એનું નેમ છે XML. તો આ XML એટલે શું છે? શું તો આપણે જોઈએ કે X એટલે શું થાય, M એટલે શું થાય અને L એટલે શું થાય. તો X નો મીનિંગ છે એક્સ્ટેન્સિબલ. M નો મતલબ છે માર્કઅપ અને L નો મતલબ છે લેંગ્વેજ. ઓકે, તો XML મીન્સ એક્સ્ટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. તો આ થયું XML નું ફૂલ ફોર્મ. કે ભાઈ XML નું ફૂલ ફોર્મ શું છે? તો કે એક્સ્ટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. ઓકે સર, હવે અમને એ તો સમજાઈ ગયું કે ભાઈ XML એટલે શું, પણ આ XML શું કામ યુઝ થાય છે? તો જેમ HTML છે એ શું કામ યુઝ થાય છે? તો કે HTML ઇઝ ડિઝાઇન ટુ ડિસ્પ્લે ડેટા. આપણને ખ્યાલ છે કે HTML નો યુઝ શું કામ યુઝ થાય છે? તો કે ડેટાને ડિસ્પ્લે કરવા માટે. એવી જ રીતે XML શું કામ યુઝ થાય છે? તો કે XML ઇઝ ડિઝાઇન ટુ સ્ટોર એન્ડ ટ્રાન્સપોર્ટ ડેટા. તો જેમ HTML છે એ ડેટાને ડિસ્પ્લે કરવા માટે યુઝ થાય છે, એવી જ રીતે આપણું જે XML છે એનો યુઝ શું કામ થાય છે? તો કે ટુ સ્ટોર એન્ડ ટુ ટ્રાન્સપોર્ટ ડેટા. મતલબ કે આપણે કોઈ બી જાતનો ડેટા સ્ટોર કરવો છે, એને ઓર્ગેનાઇઝ કરવો છે, અથવા એક એપ્લિકેશનથી બીજી એપ્લિકેશનની અંદર ડેટાને આપણે ટ્રાન્સફર કરવો છે,
તો એ ટ્રાન્સપોર્ટેશન માટે ભી આપણે આ XML નો યુઝ કરી શકીએ છીએ. ઓકે, તો હવે આપણે આપણી પીપીટી તરફ જઈએ. તો આપણી પીપીટી જોઈએ કે વોટ ઇઝ XML. તો આપણે જોયું એમ XML નું ફૂલ ફોર્મ શું છે, એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. ઓકે, આ છે XML નું ફૂલ ફોર્મ. હવે ફૂલ ફોર્મ તો ખબર પડી ગઈ સર, પણ આપણે એની વિશે થોડીક વધુ ડિટેલ જોવી છે. તો XML આવ્યું ક્યાંથી? આપણે ચેપ્ટર 3 માં જોયું હતું કે HTML પછી XHTML હતું. તો XHTML માં ભી એક્સટેન્સિબલ હતું. તો આ XHTML પછીનું વર્ઝન છે સર? ના, આ XHTML પછીનું વર્ઝન નથી, બટ XML છે, ઇટ ઇઝ ટેક્સ્ટ બેઝ્ડ માર્કઅપ લેંગ્વેજ. મીન્સ ઇટ ઇઝ ડિરાઇવ ફ્રોમ સ્ટાન્ડર્ડ જનરલાઇઝ માર્કઅપ લેંગ્વેજ. મીન XML છે એ HTML ઉપરથી આવેલું છે. તો HTML નું ફૂલ ફોર્મ શું છે? સ્ટાન્ડર્ડ જનરલાઇઝ માર્કઅપ લેંગ્વેજ. તો XML છે એ શેની ઉપરથી ડિરાઇવ કરવામાં આવ્યું છે? તો કે HTML ઉપરથી. જેમ હમણાં મેં તમને પહેલા જ કીધું કે XML છે એ માર્કઅપ લેંગ્વેજ છે, તો એ કોના જેવી લેંગ્વેજ છે? તો કે XML ઇઝ અ માર્કઅપ લેંગ્વેજ મચ લાઈક HTML. અને આપણે એ બી જોયું કે HTML નો યુઝ શું કામ યુઝ થાય છે? તો કે ડેટાને ડિસ્પ્લે કરવા માટે થાય છે. તો XML નો યુઝ શું કામ થાય? તો XML ઇઝ ડિઝાઇન ટુ ડિસ્ક્રાઇબ ધ ડેટા. એનો મતલબ સર ન સમજાણો, ડેટા ડિસ્ક્રાઇબ કરવું એટલે શું? તો XML નો યુઝ શું કામ કરી શકીએ? તો કે XML ની મદદથી આપણે કોઈ બી ડેટા છે એને સ્ટોર કરી શકીએ, અથવા કોઈ બી ડેટા છે એને આપણે પ્રોપર મેનરમાં આપણી ડિઝાઇન મેનરની અંદર આપણે એને ઓર્ગેનાઇઝ કરી શકીએ. બરાબર, રાધર ધેન સ્પેસિફાઈંગ ડેટા. આપણે કઈ રીતે ઓર્ગેનાઇઝ કરીએ છીએ, કઈ રીતે સ્ટોર કરીએ એ સ્પેસિફાઈ કરવાની જરૂર નથી, બટ વેન એવર વી વોન્ટ ટુ સ્ટોર ધ ડેટા ઓર વી વોન્ટ ટુ ઓર્ગેનાઇઝ ડેટા એટ ધ ટાઈમ વી કેન યુઝ XML. હજી થોડાક ટેકનિકલ પોઈન્ટ આગળ જોઈએ. તો XML શું કામ યુઝ થાય છે? તો કે XML વોઝ ડિઝાઇન ટુ સ્ટોર એન્ડ ટ્રાન્સપોર્ટ ધ ડેટા. મીન્સ XML શું કામ બનાવવામાં આવી હતી? તો કે જ્યારે બી આપણે કોઈ બી ડેટાને સ્ટોર કરવો છે, અથવા તો કોઈ બી ડેટા છે એને આપણે ટ્રાન્સપોર્ટ કરવો છે, એટલે કે બે એપ્લિકેશન વચ્ચે આપણે ડેટા છે એને એક્સચેન્જ કરવો છે, તો એવા ટાઈમે આપણે XML નો યુઝ કરી શકીએ. તો હું હજી જો તમને સપોઝ એટલા પોઈન્ટથી ક્લિયર ના થતું હોય, તો હું તમને એક એક્ઝામ્પલ આપું કે જે એક્ઝામ્પલથી તમને છે ક્લિયરલી આઈડિયા આવશે કે ભાઈ XML છે એ શું કામ યુઝ થાય છે. સપોઝ કે ભાઈ અત્યારે તમને બધાને ખ્યાલ છે કે કોરોનાને લીધે આપણા દેશની અંદર 21 દિવસનું લોકડાઉન છે. તો હવે આ લોકડાઉનની અંદર તમને ખ્યાલ હોય તો જે PGVCL છે એણે શું કર્યું કે ભાઈ ઇલેક્ટ્રિસિટી બિલ તો PGVCL હવે આપણને આપવું જ પડશે. ઓકે, તો એણે શું કર્યું કે લાસ્ટ 3 મંથના દરેક કસ્ટમરના બિલ્સ કલેક્ટ કર્યા, એનો જ એવરેજ કાઢી અને એ એવરેજ પ્રમાણે એક ટેમ્પરરી બિલ ડિસાઈડ કર્યું, અને એ બિલ છે એ આપણને આપણા રજિસ્ટર મોબાઈલ ઉપર સેન્ડ કરી દીધું. હવે એને બિલ આપ્યું છે તો આપણે બિલ તો ભરવું જ પડશે ને. બરોબર, તો આપણે બિલ કઈ રીતે ભરશું? ઓકે, ઓબ્વિયસ છે કે અત્યારે તો બહાર તો જવા દેતા નથી આપણને, તો આપણે બિલ કઈ રીતે ભરશું? ઓનલાઈન ભરશું. તો સપોઝ કે આપણે હવે બિલ ઓનલાઈન ભરવું છે, તો આપણી પાસે મલ્ટિપલ ઓપ્શન છે કે બિલ કઈ રીતે ઓનલાઈન ભરી શકાય. તો સપોઝ પહેલો ઓપ્શન છે કે આપણે કોઈ બી વેબ યુઝ કરીએ. ઓકે, તો આપણે કોઈ બી વેબ એપ્લિકેશન યુઝ કરી. વેબ એપ્લિકેશન યુઝ નથી કરવી તો આપણે કોઈ બી એન્ડ્રોઇડ એપ્લિકેશન યુઝ કરી શકીએ. તો આપણે કોઈ એન્ડ્રોઇડ એપ્લિકેશન યુઝ કરી. એન્ડ્રોઇડ એપ્લિકેશન બી યુઝ નથી કરવી. બરોબર ને? સપોઝ ધ્રુવરાજ કે ભાઈ સર હું તો iOS નો સ્ટુડન્ટ છું, તો હું તો iOS એપ્લિકેશન યુઝ કરીશ. તો નિમેશ કે હું એન્ડ્રોઇડ નો સ્ટુડન્ટ છું, તો હું એન્ડ્રોઇડ યુઝ કરીશ. તો પૃથ્વી કે સર હું તો PHP કે Python નો સ્ટુડન્ટ છું, તો હું વેબ યુઝ કરીશ. તો ઓકે, આપણે જે યુઝ કરવી હોય, જે એપ્લિકેશન યુઝ કરવી હોય એ એપ્લિકેશન યુઝ કરી શકીએ, બટ એ બધી એપ્લિકેશન કઈ એપ્લિકેશન યુઝ કરવી એ આપણા હાથમાં છે, મીન્સ કે ક્લાયન્ટના હાથમાં છે. ક્લિયર? તો ક્લાયન્ટની પાસે 3 ઓપ્શન છે, કોઈ બી 3 એપ્લિકેશન યુઝ કરી શકે. હવે જો વેબની અંદર એપ્લિકેશન હોય તો એનો જે ડેટા છે એ કઈ લેંગ્વેજની અંદર રિપ્રેઝન્ટ થતો હશે? તો કે PHP. એન્ડ્રોઇડ હશે તો એન્ડ્રોઇડની લેંગ્વેજમાં રિપ્રેઝન્ટ થતો હશે. iOS હશે તો iOSની લેંગ્વેજમાં રિપ્રેઝન્ટ થતો હશે. હવે આપણે જે કઈ રૂપીઝ પે કરીએ છીએ એ આપણે રૂપીઝ પે કરીએ તો એ રૂપીઝ મળશે કોને? સામે બેંકને. ઓકે, ભાઈ જ્યારે બી પૈસાની વાત આવે એટલે આપણને ખ્યાલ છે એમ પૈસા આવે એટલે સિક્યુરિટી આપણે પહેલા જોઈએ. બરોબર ને? ઓકે, તો જ્યારે બી સિક્યુરિટીની વાત આવે એટલે જાવા આવે જ.
સપોઝ કે બેંક વાળા એની વેબસાઇટ છે એ જાવામાં ક્રિએટ કરી છે, ઓકે, સપોઝ કે આપણું સર્વર છે, તો પ્રોબ્લેમ શું થાય છે કે સપોઝ હું પીએચપી થી પેમેન્ટ કરું છું તો પીએચપી નું જે ડેટા રિપ્રેઝન્ટ કરવાનું જે ફોર્મેટ છે એ અલગ હશે, મીન્સ પીએચપી ની સિન્ટેક્સ અલગ છે, એન્ડ્રોઇડ ની સિન્ટેક્સ અલગ છે, આઈઓએસ ની સિન્ટેક્સ અલગ છે, અને જાવાનું ફોર્મેટ છે એ પી અલગ છે, મીન્સ પીએચપી ની સિન્ટેક્સ જાવા ને નો સમજાય, એન્ડ્રોઇડ ની સિન્ટેક્સ બી જાવા ને નો સમજાય, અને જાવા ની સિન્ટેક્સ આઈઓએસ ને ના સમજાય, તો અહીંયા આપણી માટે એક પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગયો કે ભાઈ ડેટા ટ્રાન્સફર કરવો છે તો એ ડેટા ટ્રાન્સફર થાય કઈ રીતે, બરોબર ને? આ પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગયો ને, કારણ કે પીએચપી વાળાને એન્ડ્રોઇડ નું ન સમજાય, એન્ડ્રોઇડ ને આઈઓએસ નું ન સમજાય, આઈઓએસ ને જાવાનું ન સમજાય, બરોબર? તો આ પ્રોબ્લેમ કોના જેવો થયો કે સપોઝ આપણો પ્રતિપાલ છે એ અત્યારે લોકડાઉન પૂરું થયું એટલે ચાઇના ફરવા ગયો, એ પ્રતિપાલ ને જવું હતું બેઇજિંગ, એનો મોબાઈલ ખોવાઈ ગયો, તો ભાઈ કન્ફ્યુઝનમાં મુકાઈ ગયો, હવે સર કરવું શું? તો આવા કેસમાં પ્રતિપાલ શું કરશે? એક ભાઈ ને પૂછ્યું, એ ભાઈ બેઇજિંગ ક્યાં આવ્યું, તકલીફ શું થઈ? પ્રતિપાલ સમજે ગુજરાતી, સામે વાળા ભાઈ બોલે ચાઇનીઝ, ગુજરાતી નું ચાઇનીઝ વાળાનું સમજાય, ચાઇનીઝ વાળાનું ગુજરાત ને ના સમજાય, તો હવે શું કરવું પડશે? આપણે વચ્ચે મિડલમેન લાવવો પડશે ને, બરોબર ને? એક એવો માણસ જોશે કે જે બંનેની લેંગ્વેજ સમજી શકતો હોય. તો આ પ્રોબ્લેમ બી એવો છે, તમે જે કઈ ડેટા સેન્ડ કરો છો એ ડેટાને એક એવા કોમન ફોર્મેટ ની અંદર તમારે કન્વર્ટ કરવું પડશે કે જે કોમન ફોર્મેટ છે એ એન્ડ્રોઇડ દ્વારા બી અન્ડરસ્ટેન્ડ થઈ શકે, પીએચપી દ્વારા બી અન્ડરસ્ટેન્ડ થઈ શકે, આઈઓએસ દ્વારા બી અન્ડરસ્ટેન્ડ થઈ શકે, અને જાવા દ્વારા બી અન્ડરસ્ટેન્ડ થઈ શકે. તો એ કોમન ફોર્મેટ છે આપણું XML. તો પ્રતિભાલે શું કર્યું, વચ્ચે એક ટ્રાન્સલેટર માણસ રાખી લીધો. હવે કહે છે કે ભાઈ આઈ વોન્ટ ટુ ગો ટુ બેઇજિંગ, અથવા તો ગુજરાતીમાં કહે કે મારે બેઇજિંગ જવું છે, તો એ છે એ કન્વર્ટ કરી અને ચાઇનીઝમાં કન્વર્ટ કરી દેશે, અને ચાઇનીઝ વાળાને કહેશે, તો ચાઇનીઝ વાળો કહેશે ભાઈ અહીંથી સીધો આવેલો જા, બરોબર ને? આ તો જસ્ટ એક એક્ઝામ્પલ છે. તો સેમ અહીંયા આપણે શું કર્યું, XML નો યુઝ કર્યો. તો તમારો જે ડેટા પીએચપીમાં હતો, એન્ડ્રોઇડમાં હતો કે આઈઓએસમાં હતો, એને XML શું કરી દેશે, એક એવા કોમન ફોર્મેટમાં કન્વર્ટ કરી દેશે કે જે ફોર્મેટ છે એ જાવા દ્વારા બી સમજી શકાય, XML દ્વારા બી સમજી શકાય, ઓબ્વિયસલી આઈઓએસ એન્ડ્રોઇડ કે ઇન શોર્ટ કોઈ બી પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય એ બધી જ લેંગ્વેજ સમજી શકે એવા એક કોમન ફોર્મેટમાં કન્વર્ટ કરી દેશે. સો XML ડિઝાઇન કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું, અને એ વાત છે કે XML ઇઝ ડિઝાઇન ટુ બી અન્ડરસ્ટેન્ડેબલ બાય બોથ હ્યુમન એન્ડ મશીન. મીન્સ XML લેંગ્વેજ છે એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે કોઈ બી નોન ટેકનિકલ પર્સન હોય તો એને બી સમજાઈ જાય, અને કોઈ બી મશીન છે તો એને બી સમજાય. તો આ એક્ઝામ્પલ પરથી આપણને શું ખ્યાલ આવે, તો કે XML છે એક એવી લેંગ્વેજ છે કે જેનો યુઝ બે અલગ અલગ સિસ્ટમ અથવા તો અલગ અલગ ટાઈપની લેંગ્વેજ વચ્ચે બેકગ્રાઉન્ડની અંદર ડેટા ટ્રાન્સફર કરવો છે તો એની માટે આપણે XML નો યુઝ કરી શકીએ. તો આ એક્ઝામ્પલ ઉપરથી આપણને હવે ક્લિયર થઈ ગયું કે ભાઈ XML છે એ શું કામ યુઝ થાય છે. ઓકે, સો જેમ આપણે એક્ઝામ્પલમાં જે કીધું કે XML વોઝ ડિઝાઇન ટુ બી બોથ હ્યુમન એન્ડ મશીન રીડેબલ, મીન્સ XML ની અંદર જો તમે ડેટા રિપ્રેઝન્ટ કરો છો તો મશીન બી એને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકશે, અને કોઈ બી હ્યુમન છે એ બી એને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકશે. ક્લિયર? તો આ હતા XML ના યુઝ. બીજું એક વાત અહીં આપણે ખાસ નોટ કરવા જેવી છે, અને એ વાત કઈ છે, તો કે XML ટેગ્સ આર નોટ પ્રીડિફાઇન્ડ. પ્રીડિફાઇન્ડ એટલે શું, તો કે પહેલેથી પ્રીડિફાઇન્ડ એટલે કે પહેલેથી ડિફાઇન થયેલા હોય. આપણે બધાને ખબર છે કે HTML નું ફૂલ ફોર્મ છે કે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. મેં તમને ક્લાસમાં બી કીધું હતું કે માર્કઅપ લેંગ્વેજ એટલે શું, તો કે જેની અંદર પ્રીડિફાઇન ટેગ યુઝ થતા હોય. પણ અહીં તો એવું કહે છે કે સર XML ઇઝ નોટ પ્રીડિફાઇન્ડ, બરોબર? તો એટલે શું સર, તો કે અહીંની અંદર કોઈ બી ટેગ છે એ પ્રીડિફાઇન હોતા નથી. મીન્સ જેવી તમારી રિક્વાયરમેન્ટ છે એ તમારી રિક્વાયરમેન્ટ મુજબ તમે તમારા પોતાના ટેગ છે એને ડિફાઇન કરી શકો છો. મીન્સ યુ મસ્ટ ડિફાઇન યોર ઓન ટેગ. ઓકે, આપણે આગળ એક્ઝામ્પલની અંદર જોશું કે આપણે આપણા પોતાના ટેગ કઈ રીતે ડિફાઇન કરીએ. જેમ HTML ની અંદર પહેલેથી જ ટેગ ડિફાઇન છે કે ભાઈ બોડી ટેગ નો મીનિંગ શું થાય, તો કે પહેલેથી ફિક્સ છે. H1 ટેગ નો યુઝ શું થાય, તો કે પહેલેથી ફિક્સ. ક્લિયર? OL UL નો મીનિંગ શું છે, તો કે પહેલેથી ફિક્સ છે. પણ અહીંયા એવા કોઈ જ ટેગ છે XML ની અંદર પ્રીડિફાઇન છે નહીં. નેક્સ્ટ પોઈન્ટ છે
કે ભાઈ XML ઇઝ સેલ્ફ ડિસ્ક્રાઇબિંગ, મીન્સ તમે જ હવે તમારી જાતે જ તમારી જેવી નીડ્સ છે એવા ટેગ તમે પોતે જ ક્રિએટ કરો છો. તો એ ટેગ આપણે એક્ઝામ્પલ જોશું એટલે ક્લિયરલી ખબર પડી જાય કે ટેગ ખુદ જ એની ડિસ્ક્રિપ્શન આપી દે કે ભાઈ આ ટેગ શું કામ યુઝ થઈ ગયો. એટલા માટે જ કહેવાય છે કે ભાઈ XML ઇઝ સેલ્ફ ડિસ્ક્રાઇબિંગ. એન્ડ લાસ્ટ પોઈન્ટ કે XML યુઝ DTD. હવે આ જે વર્ડ છે ને આપણી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એન્ડ એક્ઝામની અંદર વારંવાર આ ક્વેશ્ચન પૂછાય કે વોટ ઇઝ DTD. સો DTD મીન્સ ડોક્યુમેન્ટ ટાઈપ ડેફિનેશન. તો આપણો મેઇન પોઈન્ટ છે તો XML યુઝિસ DTD ટુ ફોર્મલી ડિસ્ક્રાઇબ ધ ડેટા. મેં તમને કીધું કે વાય વી આર યુઝિંગ XML, તો કે XML ઇઝ યુઝ ટુ ડિસ્ક્રાઇબ ધ ડેટા. તો સર, ડેટાને ડિસ્ક્રાઇબ કરવા માટે HTML તો બધા ટેગ યુઝ કરે છે, અને ટેગની અંદર આપણે જે કાંઈ બોડી પાર્ટની અંદર લખીએ એ બધું વેબ બ્રાઉઝરની અંદર ડિસ્પ્લે થાય. તો XML ની અંદર કોનો યુઝ થાય, કયા કન્સેપ્ટનો યુઝ થાય સર? તો કે XML યુઝિસ ધ DTD ટુ ડિસ્ક્રાઇબ ધ ડેટા. ઓકે, તો આ થઈ બધી બેઝિક ડિટેલ કોના વિશેની? XML. સો આઈ હોપ કે તમને બધો જ ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ વોટ ઇઝ XML, એ શું કામ યુઝ થાય છે. આપણે એક લાઈવ એક્ઝામ્પલ બી જોયું કે જેની ઉપરથી બી આપણને ખબર પડી જાય કે XML શું છે. તો હવે આપણે જોઈએ એક એક્ઝામ્પલ. તો આ જે એક્ઝામ્પલ છે સ્ક્રીન ઉપર એ કમ્પ્લીટ એક્ઝામ્પલ છે XML નું. તો XML નું જે એક્ઝામ્પલ છે એ બે પાર્ટની અંદર ડિવાઈડ થયેલું છે. ક્યાં બે પાર્ટ છે? તો કે આ જે છે એ ફર્સ્ટ પાર્ટ છે, અને આ જે નોટ ટેગ થી સ્ટાર્ટ કરી અને આ જે છે એ સેકન્ડ ટાઈપ છે. આ જે ફર્સ્ટ પાર્ટ છે એ છે ડોક ટાઈપ. આપણે HTML 5 ની અંદર બી જોઈ ગયા કે આપણે લખતા હતા કે ડોક ટાઈપ ઇઝ ઇક્વલ ટુ HTML 5. તો આ જે છે ડોક ટાઈપ. તો ડોક ટાઈપ ની અંદર શું હોય છે કે ભાઈ તમે XML નું વર્ઝન યુઝ કરો છો, તો વિચ વર્ઝન ઓફ XML યુ આર યુઝિંગ? સો હિયર વી આર યુઝિંગ ધ વર્ઝન 1.0 ઓફ XML. તો કોઈ બી XML નું કોડિંગ તમે જ્યારે બી સ્ટાર્ટ કરો તો કઈ રીતે સ્ટાર્ટ કરશું? તો કે ફર્સ્ટ લાઈન લેસ ધેન ક્વેશ્ચન માં XML સ્પેસ કરીને વર્ઝન એન્ડ ધેન એન્કોડિંગ. ઓકે, હવે આપણે જોયું કે એન્કોડિંગ શું કામ યુઝ થાય છે, તો એ આપણે HTML ની અંદર ઓલરેડી જોઈ લીધેલ, એટલા માટે આપણે અત્યારે એની પર ટાઈમ વેસ્ટ કરશું નહીં. તો આ તો થઈ ડોક ટાઈપ. હવે મેઇન છે આજે એનો બોડી પાર્ટ છે. XML નું સ્ટ્રક્ચર કેવું હોય? તો કે આ જે છે એ ફર્સ્ટ ટેગ છે. હવે જો HTML ની અંદર કોઈ બી નોટ નામનો ટેગ હતો નહીં, તો અહીંયા આપણે જાતે પોતાનો જ ટેગ ડિફાઇન કર્યો છે અને એ ટેગને નામ આપ્યું છે નોટ ટેગ. મારે સપોઝ કોઈ સિમ્પલી બી કોઈને એક નોટ સેન્ડ કરી છે કે ભાઈ હું જે છે એ મારો બ્રધર વિરેન છે એને એક નોટ સેન્ડ કરું છું અને રિમાઇન્ડર આપું છું. સબ્જેક્ટ શું છે? તો કે રિમાઇન્ડર. શું રિમાઇન્ડર આપું છું? કે ભાઈ ડોન્ટ ફોરગેટ મી ટુ ધીસ વીકેન્ડ, ભાઈ આ વીકેન્ડમાં પાર્ટીમાં જવાનું છે તો ભાઈ મને ભૂલતો નહીં, હું એવું સિમ્પલ એક રિમાઇન્ડર આપું છું. તો એની માટે મારે એક XML ફાઇલ ક્રિએટ કરવી છે. તો કઈ રીતે ક્રિએટ કરશું? તો કે કોઈ બી એક આપણે રૂટ એલિમેન્ટ લેવો પડશે. તો રૂટ એલિમેન્ટ જે મેં લીધો છે એ છે નોટ. હવે જો અહીં ખાસ ધ્યાન રાખજો કે હું જેટલા બી ટેગ યુઝ કરું છું એ બધા જ ટેગ મેં પોતે જ ડિફાઇન કરેલા છે, કેમ કે આ XML આપણને ફ્રીડમ આપે છે કે વી કેન ક્રિએટ અવર ઓન ટેગ્સ. ઓકે, સો સેકન્ડ ટેગ છે ટુ ટેગ, કે નોટ કોને સેન્ડ કરવાની છે? કે ભાઈ પ્રશાંતને. કોણ સેન્ડ કરે છે? કે ભાઈ મારો બ્રધર છે એ મને સેન્ડ કરે છે. હમણાં જે એક્ઝામ્પલમાં મેં કીધું એનાથી આ ઉલટું છે. શું હેડિંગ છે આ નોટનું? તો કે ભાઈ રિમાઇન્ડર છે. શેના વિશે રિમાઇન્ડર છે? તો કે ભાઈ જે મેસેજ આપવો છે બોડીની અંદર આપી દો કે ભાઈ ડોન્ટ ફોરગેટ મી ધીસ વીકેન્ડ, અને જે છે મારો મેઇન રૂટ એલિમેન્ટ હતો એ ક્લોઝ થઈ ગયો. આ તો ખાલી તમને જસ્ટ આઈડિયા આવે કે XML નો કોઈ બી ફાઇલ છે એનું સ્ટ્રક્ચર કેવું હોય, એટલા માટે એક્ઝામ્પલ લીધું. હવે થોડું તમને પ્રેક્ટિકલ કરીને બતાવું કે ભાઈ આપણે પ્રેક્ટિકલ કરવું છે તો પ્રેક્ટિકલ કઈ રીતે કરશું. તો સપોઝ લેટ્સ ટેક અ ન્યૂ ફાઇલ, એક નવી ફાઇલ લઉં છું. હવે આ ફાઇલની અંદર હું XML નું કોડિંગ છે એ ટાઈપ કરીશ. તો જેમ HTML નું કોડિંગ કરવા માટે કોઈ બી ટેક્સ્ટ એડિટરનો યુઝ થાય છે, એમ અહીં બી આપણે કોઈ બી ટેક્સ્ટ એડિટર યુઝ કરી શકીએ. તો અહીં હું નોટપેડ પ્લસ યુઝ કરું છું. ઓકે, તો HTML ની અંદર જે મેઇન ટેગ પહેલા આવે છે HTML, અને જે HTML જે ટેગ આપણે સ્ટાર્ટ કરીએ એ ટેગ ક્લોઝ કરવાના. ઓકે, તો અહીં મેં HTML ક્લોઝ કર્યું. તો આ જે મારો HTML ટેગ છે એ શું છે મારો? કે આ મારો રૂટ ટેગ છે. ઓકે, અને જે કઈ બી HTML ના ટેગ યુઝ કરશું એ બધા જ ટેગ આની અંદર આવવા જોઈએ. તો સેમ વે XML ની અંદર બી આપણે એક રૂટ ટેગ લેવો પડે. સપોઝ કે હું લઉં છું સ્ટુડન્ટ,
ઓકે આ સ્ટુડન્ટ મારો રૂટ ટેગ છે તો જે ટેગ સ્ટાર્ટ કરો એ ટેગ ક્લોઝ કરો એમ સર સ્ટુડન્ટ શું કામ લખ્યું તો કે XML એ જ આપણને કીધું કે યુ કેન યુઝ યોર ઓન ટેગ તો મેં મારો જે ટેગ યુઝ કર્યો એ ટેગ નું નેમ છે સ્ટુડન્ટ તો એ ટેગ મેં કમ્પ્લીટલી અહીંયા ક્લોઝ કર્યો છે હવે મારે શું કરવું છે તો કે મારે સ્ટુડન્ટની કે જે કંઈ બેઝિક ઇન્ફોર્મેશન છે ડિસ્પ્લે કરાવી છે ઓકે તો સપોઝ મારે સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરાવી છે કઈ ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરાવી છે તો કે મારે એનું યુઝર નેમ ડિસ્પ્લે કરાવ્યું છે તો મેં એક ટેગ લીધો યુઝર નેમ તો જે ટેગ સ્ટાર્ટ કરો એ ટેગ ક્લોઝ કરવાનું ભૂલવાનું નહીં પછી તો કે મારે સપોઝ યુઝરનો પાસવર્ડ જનરલી ડિસ્પ્લે ના કરાય પણ આ તો આપણે એક્ઝામ્પલ લઈએ છીએ તો હું એનો પાસવર્ડ ડિસ્પ્લે કરાવું છું તો એના માટે મેં ટેગ લીધો પાસવર્ડ હવે મારે જે કઈ યુઝર નેમ રાખવું છે એ હું એ યુઝર નેમ આ ટાઈપ કરી દઈશ અને મારે જે કઈ પાસવર્ડ રાખવો છે કે ભાઈ 123 તો એ મેં અહીંયા ટાઈપ કરી દીધો તો આ થઈ ગયો મારો રૂટ એલિમેન્ટ આ રૂટ એલિમેન્ટને મેં ક્લોઝ કર્યો હવે જેમ આપણે થિયરીમાં જોયું હતું કે XML ઇઝ અ સેલ્ફ ડિસ્ક્રાઇબિંગ તો અહીં ખબર પડી જાય કે આપણને ક્લિયરલી ખબર પડે વોટ ઇઝ એબીસી ઓફકોર્સ ઇટ ઇઝ યુઝર નેમ વોટ ઇઝ 123 ઓફકોર્સ ઇટ ઇઝ પાસવર્ડ તો અહીંયા આપણને ટેગ જ એવા યુઝ કર્યા છે આપણે કે જેનાથી આપણને ખબર પડી જાય કે એની બે ટેગ વચ્ચે જે ડેટા રિપ્રેઝન્ટ થાય છે એ ડેટા કયો છે ઓકે હવે તમે જ કહો કે હવે જે આ મેં યુઝ કર્યું છે એ શું યુઝ કર્યું છે Now what is this 28? It is percentage, marks of any subject. What is this? Okay. Yes, right. What is this? It is the age. Okay. કોની એજ છે? તો કે આ જે કઈ સ્ટુડન્ટ છે એની એજ કેટલી છે? 28. તો અહીંયા XML એટલું ઈઝી છે કે જે ઇન્ફોર્મેશન તમારે ડિસ્પ્લે કરવી છે સિમ્પલી એ બે ટેગની વચ્ચે ઇન્ફોર્મેશન લખી દો. બરોબર? એકદમ ઈઝી. તો આ તો આપણો થયો કમ્પ્લીટ બોડી પાર્ટ ઓકે તો XML નું કોડિંગ કઈ રીતે સ્ટાર્ટ થશે તો કે લેસ ધેન ક્વેશ્ચન માર્ક XML જો PHP સ્ટાર્ટ ના થઈ જાય યાદ રાખજો વર્ઝન કયું છે તો કે વર્ઝન ઇઝ ઇક્વલ ટુ જે વર્ઝન આપણે યુઝ કરવું હોય તો કે 1.0 અને એન્કોડિંગ તો આપણે અહીંયા જે એન્કોડિંગ યુઝ કરવાનું છે એ છે UTF-8 ક્લિયર અને XML ક્લોઝ કરશું કંટ્રોલ S હવે આ ફાઇલ છે એને સર આપણે સેવ ક્યાં કરીએ તો સપોઝ આપણને જેમ હેબિટ છે એમ આપણે XAMPP-ની અંદર સ્ટોર કરવી છે ભાઈ એવું કમ્પલસરી નથી કે ફાઇલને XAMPP-માં જ સ્ટોર કરાય કારણ કે આ HTML ની જેમ આ ફાઇલ છે ને તમે કોઈ બી જગ્યાએ સ્ટોર કરી શકો પણ આ તો આપણે જે URL છે એકદમ શોર્ટ થાય એટલા માટે હું એને XAMPP-ની અંદર સ્ટોર કરું છું તો XAMPP-ની અંદર htdoc ની અંદર મેં એક XML નામનું ફોલ્ડર ક્રિએટ કર્યું છે અને એ ફોલ્ડર ની અંદર હવે આ જે મારી ફાઇલ છે એ ફાઇલને હું સ્ટોર કરવા જઈ રહ્યો છું અને સપોઝ કે ફાઇલને નામ આપું છું ફર્સ્ટ અથવા તો 1 હવે XML નું કોડિંગ કરેલી કોઈ બી ફાઇલ છે એને ક્યાં એક્સટેન્શનથી સેવ થાય તો એને આપણે સેવ કરી શકીએ .xml એક્સટેન્શનથી ઓકે તો ફાઇલનું નામ છે 1 એક્સટેન્શન છે .xml અને સેવ અગેન ફરી વાર એક વાર કહી દઉં કે અહીં ફાઇલ છે ને તમે કોઈ બી જગ્યાએ સ્ટોર કરી શકો બટ મેં જન ખાલી ઓનલી એન્ડ ઓનલી જે URL છે જે એડ્રેસ બારની એ શોર્ટ કરવા માટે મેં એને XAMPP-ની અંદર સ્ટોર કર્યું છે તો XML નું કોડિંગ ક્યાં ટાઈપ કરવાનું તો કે યુ કેન યુઝ એની ટેક્સ્ટ એડિટર ટુ ટાઈપ XML કોડ ઓકે હાઉ ટુ સેવ XML ફાઇલ તો કે યુ કેન સેવ ધ XML ફાઇલ વિથ .xml એક્સટેન્શન નાવ નેક્સ્ટ ક્વેશ્ચન હાઉ ટુ રન ધીસ ફાઇલ ઓકે સો સિમ્પલી મેં XAMPP-ની અંદર આ ફાઇલને સ્ટોર કરી છે એટલે ઓબ્વિયસલી મારે XAMPP સ્ટાર્ટ કરવું પડશે ઓકે UTF-8 એકવાર જોઈ લઈએ કે અહીંયા કોઈ મિસ્ટેક છે નહીં ઓકે તો આપણે XAMPP સ્ટાર્ટ કરશું સ્ટાર્ટ ઓકે હવે હું બ્રાઉઝર ઓપન કરીશ અને બ્રાઉઝરની અંદર સિમ્પલી હું ટાઈપ કરીશ લોકલ હોસ્ટ સ્લેશ નેમ ઓફ ધ ફોલ્ડર તો આપણે જે ફોલ્ડર હતું એનું નેમ શું હતું XML તો આ જે મારું લોકલ હોસ્ટની અંદર XML નામનું ફોલ્ડર છે એ ફોલ્ડર ઓપન થઈ ગયું અને એની અંદર આપણી જે ફાઇલ હતી એનું નેમ હતું 1.xml સો નાવ સિમ્પલી જસ્ટ ક્લિક ઓન ધીસ ફાઇલ
ઓકે એન્ડ હિયર ઇઝ અવર આઉટપુટ. તો XML છે એનો યુઝ શું કામ થાય છે? તો આપણે ફર્સ્ટ લાઇન ની અંદર બી જોયું ઓબ્વિયસલી કે શું કામ યુઝ થાય છે XML નો, તો કે ડિસ્ક્રાઇબ ધ ડેટા અથવા તો ડિસ્પ્લે ડેટા અથવા તો સ્ટોર ડેટા. તો અહીંયા આપણે ડેટા છે ને ડિસ્પ્લે કર્યો તો ટી ટાઇપ સ્ટ્રક્ચરમાં સ્ટોર થાય. જો આ ટ્રીને મેં બંધ ક્લોઝ કરી દીધું, જેમ આપણે HTML નું કોડિંગ કરતા હોય તો કોઈ ટેગને ક્લોઝ કરીને. તો આ જે છે એ આપણો શું છે, રૂટ એલિમેન્ટ. ક્લિયર? આ રૂટ એલિમેન્ટ અથવા રૂટ ટેગને આપણે શું કર્યો, ક્લોઝ. હવે આ ફાઇલ શું ડિસ્ક્રાઇબ કરે છે? તો કે સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન ડિસ્ક્રાઇબ કરે છે. ક્લિયર? સ્ટુડન્ટની કઈ કઈ ઇન્ફોર્મેશન ડિસ્ક્રાઇબ કરે છે? તો કે યુઝર નેમ, પાસવર્ડ અને એની એજ. તો આ કમ્પ્લીટ થઈ ગયું આપણું XML નું એક્ઝામ્પલ. હવે જો અહીંયા કંઈક એક મેસેજ ડિસ્પ્લે થાય છે, શું છે આ મેસેજ? ધીસ XML ફાઇલ ડઝ નોટ એપિયર ટુ હેવ એની સ્ટાર ઇન્ફોર્મેશન. કે ભાઈ સિમ્પલ, તમે જેવો ડેટા લખ્યો એવો નેવો જ ડેટા ડિસ્પ્લે થઈ ગયો. હજી સુધી આપણે કોઈ CSS યુઝ નથી કરી કે જેનાથી આને ઇફેક્ટિવ બનાવી શકીએ. ક્લિયર? સો ધ ડોક્યુમેન્ટરી ઇઝ શોન ઇન બિલો. કઈ રીતે ટ્રી? તો કે આપણે DS ની અંદર જોયું કે ટ્રી ની અંદર શું હોય, એક રૂટ નોડ હોય. તો અહીં બી સેમ એક રૂટ નોડ છે, સ્ટુડન્ટ અને સ્લેશ સ્ટુડન્ટ. એટલા માટે આનું જે સ્ટ્રક્ચર છે એ ડોક્યુમેન્ટનું સ્ટ્રક્ચર ટાઈપ કેવી છે? તો કે ટ્રી ટાઈપ સ્ટ્રક્ચર છે, એટલા માટે એને કહેવાય ડોક્યુમેન્ટરી. તો આ થઈ ગયું આપણું કમ્પ્લીટ એક્ઝામ્પલ. કોનું એક્ઝામ્પલ? તો કે XML નું.